નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હાર્દિક પારેખ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા ટાઇપ નંબર 9, આજે આપણે ભણવા જઈ રહ્યા છે ટાઇપ નંબર 10, જે ઓકે એક કમિશનને રિલેટેડ જ ટાઇપ છે. પણ ફેરવી ફેરવીને આપણે જે લાસ્ટમાં બે ટાઇપ ભણી ચૂક્યા, ટાઇપ નંબર 8 અને ટાઇપ નંબર 9, આ બેમાં શું તફાવત છે તે તમને ખ્યાલ આવી ગયો. તો આજે વાત કરવાની છે ટાઇપ નંબર 10, જે અગેન કમિશનને રિલેટેડ છે, પણ રકમમાં અલગ વિગત આપેલી છે. તો મિત્રો, ટાઇપ નંબર 10 નું શીર્ષક છે કે ભાઈ કમિશન પરથી ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરવી. મિત્રો, ફરી એક વખત કહી દો, ટાઇપ નંબર 8 માં તમને પેઢીનો કુલ નફો આપી દીધો હતો, ટાઇપ નંબર 9 માં કોઈ એક ભાગીદારને મળતો નફો આપી દીધો હતો, જ્યારે આજની ટાઇપ માં એટલે કે ટાઇપ નંબર 10 માં તમને ડિરેક્ટલી કમિશનની રકમ જ આપી દીધેલી છે. તો આ કમિશન ઉપરથી તમારે ત્રણ ભાગીદાર આપ્યા હોય તો ત્રણ ભાગીદાર, બે ભાગીદાર આપ્યા હોય તો બે ભાગીદાર, આ બધા ભાગીદારો વચ્ચે તમારે નફાની વહેંચણી કરવાની છે. તમને ખ્યાલ આવી જાય કે ભાઈ માની લ્યો કે કમિશન તમને આપી દીધેલું છે રકમ, તો આ કમિશન ઉપરથી તમારે વહેંચણી પાત્ર નફો શોધવાનો છે. અને આ વહેંચણી પાત્ર નફો મળી જાય એટલે તમને ખ્યાલ છે તો તમે ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કરી શકો. તો મિત્રો, અગેઈન આમાં પણ તમારે કમિશન આપી દીધેલ છે તો એના ઉપરથી ત્રિરાશી મૂકીને વહેંચણી પાત્ર નફો શોધવાનો છે. અને વહેંચણી પાત્ર નફો મળી જાય એટલે તમે ત્રણેય ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કરી શકો. તો મિત્રો, આ ટાઇપ કઈ રીતે થશે મેં તેની ટૂંકી સમજૂતી આપી, પણ અગેઈન હું તમને કહી દઉં કે જો તમે લોજિકલી તૈયાર હો, તમને ખ્યાલ આવી જાય કે કઈ વસ્તુ કઈ રકમ શું છે, તો તમે દાખલાને ઘણી રીતે ગણી શકો. અહીંયા પણ એવું જ છે. મિત્રો, આ જે ટાઇપ નંબર 10 છે તે હું તમને બે રીતે ગણાવીશ. પહેલા જે રીત છે તે પણ હું તમને સમજાવીશ, અને બીજી કઈ રીતે ગણી શકાય આ દાખલો તે પણ હું તમને સમજાવીશ. એટલે તમને બેમાંથી કોઈ પણ બી રીતે ફાવે તે રીતે તમે દાખલો ગણી શકો, અને એક્ઝામમાં પણ ઈવન કોઈ પણ માર્ક કાપી શકે નહીં તમે જે રીતે દાખલો ગણો. પરંતુ ફેક્ટ ઈ વસ્તુ છે કે જવાબ આવવો જોઈએ, તો આ પણ એક ખાસ તમે ધ્યાનમાં રાખજો. તો મિત્રો, આ ટાઇપ નંબર 10 માં બીજી એક વાત કે ઉદાહરણમાં એક જ સમ આપેલો છે, તો આપણે પ્રેક્ટિસ માટેનો પણ એક સમ ગણીશું વધારાનો, જેથી તમને વધારે ખ્યાલ આવે. અને એમાં પણ ઉદાહરણ જે છે એ આપણે બે રીતે ગણશું. મેં તમને જે રીતે વાત કરી કે બે રીતે દાખલો ગણી શકાય, તો ઉદાહરણ નંબર જે કાંઈ પણ છે તે આપણે બે રીતે ગણીશું. અને મિત્રો, આ ત્રણેય જે ટાઇપ નંબર 8, 9 અને 10 કઈ રીતે અલગ પડે છે એકબીજાની, તે પણ એની પણ હું તમને ડિટેલમાં ચર્ચા કરીશ. એક વખત ખબર પડી જાય કે રકમમાં આ આપેલું તો આ રીતે દાખલાની ગણતરી થશે, તો આ તફાવત પણ તમે ધ્યાનમાં રાખજો અને પ્રેક્ટિસ પણ મહત્તમ કરજો. તો મિત્રો, આગળ વધીએ. જે કાંઈ પણ બી ચોપડીના સમ છે તથા પ્રેક્ટિસ માટેના સમ છે તેમાં આપણે આગળ વધીએ. તો મિત્રો, ટાઇપ નંબર 10, કમિશન પરથી ભાગીદારના નફાની વહેંચણી કરો. મિત્રો, રકમમાં તમને કમિશન ડિરેક્ટલી આપી દીધેલું હોય છે અને એના ઉપરથી તમારે ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કરવાની છે. એટલે માની લો કે રકમમાં બે ભાગીદાર આપ્યા હોય કે ત્રણ ભાગીદાર આપ્યા હોય, તો આ ત્રણેય ભાગીદારને કેટલો કેટલો નફો મળશે તે આપણે આ દાખલામાં મેળવવાનું છે. હવે મિત્રો, આ ટાઈપને રિલેટેડ ચોપડીમાં માત્ર એક જ સમ આપેલ છે, તે છે ઉદાહરણ નંબર 3. સ્વાધ્યાયમાં એક પણ દાખલો આનો આપેલો નથી. હવે મિત્રો, કમિશનમાં આ ત્રીજા પ્રકારની ટાઇપ છે, તેથી ખાસ ધ્યાનમાં રાખવું કે બાકીની બે ટાઇપ કરતાં આ ટાઇપ કઈ રીતે અલગ પડે છે. હવે મિત્રો, ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા છે તે મેં અહીં ઉતારી લીધેલા છે. પહેલો મુદ્દો છે કે ભાઈ આપણે જે ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી કરવી છે, તો તેની માટે સૌ પ્રથમ આપણે વહેંચણી પાત્ર નફો શોધવો પડે. હવે તમને ખ્યાલ છે કે વહેંચણી પાત્ર નફો એટલે એવો નફો કે જે હવે આપણે ભાગીદાર વચ્ચે વેચી શકીએ. તો વહેંચણી પાત્ર નફો શોધો, અને એ પણ કઈ રીતે, તો કે ભાઈ કમિશન પરથી ત્રિરાશિ મૂકીને તમારે વહેંચણી પાત્ર નફો શોધવાનો રહેશે. હવે મિત્રો, આની પહેલાની જે ટાઈપ હતી તેમાં તમને ખ્યાલ છે કે આપણે આખી પેઢીનો કુલ નફા ભાગ એક ધારતા હતા, જ્યારે અહીંયા પણ એવી જ રીતનો એક મુદ્દો છે કે ભાઈ અહીંયા વહેંચણી પાત્ર નફો તમારે 100 ધારીને ત્રિરાશિ મૂકવાની રહેશે. તે પણ તમે ખાસ ધ્યાનમાં લ્યોજો. હવે વહેંચણી પાત્ર નફો મળી જાય એટલે સાવ સિમ્પલ થઈ ગયું કે ભાઈ વહેંચણી પાત્ર નફો મળી જાય એટલે તમે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરી નાખો, અને એ પણ કયા પ્રમાણમાં, તો કે નફા નુકસાનના પ્રમાણમાં. હવે મિત્રો, આપણી જે ટાઇપ છે ટાઇપ નંબર 8, 9 અને 10, તો આ ત્રણેય વચ્ચે શું તફાવત છે તે ફરી એક વખત તમને રિપીટ કરાવી દો, એટલે તમને ખ્યાલ આવે કે ત્રણેય વચ્ચે કઈ રીતે રકમમાં આપેલું છે અને તેના પરથી કઈ રીતે દાખલો ગણવાનો છે. તો મિત્રો, સૌ પ્રથમ છે ટાઇપ નંબર 8.
તો મિત્રો ટાઈપ નંબર 8 હતું એમાં શું હતું તો કે તમને પેઢીનો કુલ નફો આપી દીધેલ હોય પેઢીનો તમને કુલ નફો આપી દીધો હોય અને એના પરથી તમને કમિશન શોધવાનું કહેતા હતા તો આ ટાઈપમાં તમે શું કરતા હતા તો કે કમિશનનું તમે સૂત્ર મૂકતા હતા સૂત્ર મૂકીને કમિશન જે મળે ત્યારબાદ તમે વેચણી પાત્ર નફો શોધતા હતા વેચણી પાત્ર નફો મળી જાય ત્યારબાદ તમે કયા ભાગીદારને નફો આપવાનો છે તેની રકમ શોધી તેને કુલ કેટલી રકમ મળશે તે કઈ રીતે મેળવતા તો કે કમિશન પ્લસ નફો આ રીતે તમે ટાઈપ નંબર 8માં કરતા હતા જેમાં રકમમાં તમને કુલ નફો આપી દીધેલો હોય જ્યારે ટાઈપ નંબર 9માં શું હતું તો કે કોઈ એક ભાગીદારને મળતો જે નફો છે તે તમને આપી દે કોઈ એક ભાગીદારનો તમને નફો આપી દેતા હોય છે અને એના ઉપરથી તમને કમિશન શોધવાનું કહેતા હતા તો એમાં પણ તમે પહેલું સ્ટેપ શું કરતા હતા તો કે ત્રિરાશિ મૂકીને તમે વેચણી પાત્ર નફો શોધતા હતા આ હતું ટાઈપ નંબર 9 અને હવેની જે આપણે ટાઈપ આજે શીખવાની છે ટાઈપ નંબર 10 તેમાં શું છે તો કે સૌથી પહેલાં તો રકમમાં તમને ડિરેક્ટલી કમિશન આપી દીધેલું હોય છે અને આ કમિશન ઉપરથી તમે વેચણી પાત્ર નફો શોધીશો અને એ પણ ત્રિરાશિ મૂકીને અને વેચણી પાત્ર નફો મળી જાય એટલે તમે ભાગીદારો વચ્ચે નફાની વેચણી કરી નાખશો એટલે અહીંયા સમ પૂરો થઈ જશે ફક્ત એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ત્રિરાશિ મૂકીને આ મેળવવાનું છે તો મિત્રો હવે આપણે આ જે ઉદાહરણ 3 છે તેની આપણે સમજૂતી મેળવીએ અને એક જ દાખલો છે તેથી પ્રેક્ટિસ માટેનો પણ આપણે એક વધારાનો સમ ગણીશું અને આ જે ઉદાહરણ 3 છે તે આપણે બંને રીતે ગણી શકાય બંને રીતે જવાબ લાવી શકાય હું બે ટાઈપે તમને ભણાવીશ તો હવે જોઈએ ઉદાહરણ નંબર 3 તો મિત્રો ઉદાહરણ નંબર 3 ની રકમ તમારી સામે છે જયેશ સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે રૂપિયા 6600 કમિશન મળેલ છે તો મિત્રો અહીંયા તમને 10% લેખે કમિશનનો દર છે 10% અને કમિશન પણ અહીંયા તમને તૈયાર આપી દીધેલું છે કે ભાઈ 6600 રૂપિયા કમિશન મળે છે મેનેજરને નફા નુકસાનનું પ્રમાણ છે 6:2:3 તો ત્રણેય ભાગીદારના નફાની વહેંચણી કરો એટલે ત્રણેય ભાગીદારને કેટલો કેટલો નફો મળશે તે આપણે અહીં શોધવાનું છે હવે મિત્રો મેં તમને કહ્યું તે પ્રમાણે કે આ ટાઈપમાં તમને કમિશન તૈયાર આપી દીધેલું હોય છે કે 6600 રૂપિયા કમિશન મળે છે હવે મિત્રો તમને ખ્યાલ છે કે જો ભાઈ ત્રણેય ભાગીદારને આપણે નફો વેચવો હોય કે કેટલો કેટલો નફો મળશે તો આપણી પાસે શું હોવું જરૂરી છે તો કે વેચણી પાત્ર નફો તો આપણો પહેલો મુદ્દો જ એ છે કે આપણે વેચણી પાત્ર નફો શોધવાનો રહેશે તો આપણે આ કમિશન ઉપરથી ત્રિરાશિ મૂકીને વેચણી પાત્ર નફો શોધશું પણ આપણે સૌથી પહેલા તો જે કાંઈ પણ બી વિગત અહીં આપેલી છે તે હું અહીં ઉતારી લઉં છું તો કે 3 ભાગીદારો રહેલા છે જયેશ સુરેશ અને પંકજ ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ તો કે 6:2:3 તો મિત્રો અહીં ટોટલ ભાગ કેટલા થશે તો કે 11 અને કમિશન તમને 6600 રૂપિયા આપેલ છે કમિશનનો દર છે 10% હવે મિત્રો તમને ખ્યાલ છે સૌથી પહેલાં આપણે વેચણી પાત્ર નફો શોધવાનો છે અને એ પણ ત્રિરાશિ મૂકીને અને મેં તમને કહ્યું હતું ત્રિરાશિ મૂકવા માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે વેચણી પાત્ર નફો શોધવાનો છે જે આપણી પાસે છે નહીં તેથી જ આપણે વેચણી પાત્ર નફાને 100 રૂપિયા ધારી લેશું હવે બીજું કહેવાનું એ કે આપણે જ્યારે કમિશન શોધવું હોય એટલે કે આ જે 10% કમિશનનો દર છે તો તમે કોના 10% કરતા હતા ત્યારે તમને તરત જ તે કમિશન મળી જતું હતું તો કે વેચણી પાત્ર નફાના તો મિત્રો વેચણી પાત્ર નફાના તમે 10% કરો એટલે તમને કમિશન મળી જાય છે તો આપણે પણ અહીંયા ત્રિરાશિ મૂકતા પહેલાં જે વિગત જરૂરી છે તે હું અહીં લખી લઉં છું તો માની લો કે ધારો કે વેચણી પાત્ર નફો ₹100 હોય તો કમિશન હવે મિત્રો તમને ખ્યાલ છે કે કમિશન જે છે 10% એ કોના 10% કરવાથી કમિશન મળે તો કે વેચણી પાત્ર નફાના અહીં મેં વેચણી પાત્ર નફો 100 રૂપિયા ધારી લીધેલ છે તો 100 રૂપિયાના તમે 10% કરો એટલે કમિશન ડિરેક્ટલી કેટલું આવી જાય 10 રૂપિયા હવે મિત્રો તમારી પાસે અહીંયા કમિશન છે 6600 રૂપિયા તો કે રૂપિયા 6600
કમિશન હોય તો વેચણી પાત્ર નફો કેટલો થશે? આ જ વિગતોને આપણે ત્રિરાશિમાં મૂકવાની છે. તો હવે આપણે આગળ વધીએ ત્રિરાશિ તરફ. તો કે ત્રિરાશિમાં કઈ બે વિગત મૂકશો? તો કે વેચણી પાત્ર નફો અને કમિશન. તો મિત્રો, અહીંયા જે આપણે પહેલા ધાર્યું હતું કે જો 100 રૂપિયા વેચણી પાત્ર નફો હોય તો એના ઉપર 10% લેખે કેટલું કમિશન આવતું હતું? તો કે 10 રૂપિયા. અહીંયા તમારી પાસે જો 6600 રૂપિયા કમિશન હોય તો વેચણી પાત્ર નફો કેટલો થાય? તો મિત્રો, તમે ક્રોસ ગુણાકાર કરશો તો કઈ રીતે થશે? 6600 × 100 અને છેદમાં 10. તો મિત્રો, અહીંયા સાદુરૂપ આપશો એટલે જવાબ કેટલો આવશે? 66000 રૂપિયા. તો મિત્રો, આ જે 66000 રૂપિયા જે આપણને મળ્યું તે શું કહેવાશે? તો કે વેચણી પાત્ર નફો. તો મિત્રો, અહીંયા આપણું કામ ઈઝી થઈ ગયું કે વેચણી પાત્ર નફો મળી ગયો. હવે વેચણી પાત્ર નફો મળી જાય એટલે આ એવો નફો કે જે હવે તમે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચી શકો. તો મિત્રો, આપણું લાસ્ટ સ્ટેપ કે આ જે 66000 રૂપિયા પેઢીનો નફો છે એને હવે આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચવાનો રહ્યો. તો મિત્રો, હવે એની પછીનો ટોપિક કે નફાની વેચણી. તો સૌથી પહેલો ભાગીદાર જયેશને મળતો નફો. આ રીતે હું ત્રણેય ભાગીદારના નામ લખી નાખું છું. સુરેશને મળતો નફો અને લાસ્ટમાં પંકજને મળતો નફો. તો મિત્રો, આની ગણતરીની વાત કરીએ તો કે કેટલો નફો આપણે ભાગીદારો વચ્ચે વહેંચવાનો છે? તો કે 66000. હવે આ 66000માંથી જયેશને કેટલો નફો આપવાનો છે? તો કે જયેશનો ભાગ કેટલો છે? તો કે 6, એટલે × 6 છેદમાં ટોટલ ભાગ કેટલા છે? 11. તો મિત્રો, અહીંયા જવાબ કેટલો આવશે? સાદુરૂપ આપશો એટલે 36000 રૂપિયા. ત્યારબાદ મિત્રો, સુરેશને મળતો નફો, તો કે પેઢીનો વેચણી પાત્ર નફો 66000, એમાંથી સુરેશનો હિસ્સો કેટલો? તો કે 2, એટલે × 2/11. તો મિત્રો, આનો જવાબ કેટલો આવશે? તો કે 12000 રૂપિયા. અને લાસ્ટમાં પંકજને મળતો નફો, તો કે કુલ નફો પેઢીનો 66000, એમાં પંકજનો હિસ્સો કેટલો થશે? 3, એટલે × 3 અને છેદમાં 11. તો મિત્રો, આનો જવાબ આવશે 18000 રૂપિયા. તો આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર કે ત્રણેય ભાગીદારને કેટલો કેટલો નફો મળશે. તો મિત્રો, કઈ રીતે થયું? તો કે સૌથી પહેલાં તો તમે ત્રિરાશિ મૂકી જેમાં વેચણી પાત્ર નફો 100 રૂપિયા ધારીને તમે ત્રિરાશિ મૂકીને વેચણી પાત્ર નફો શોધી દો અને ત્યારબાદ તમે આ વેચણી પાત્ર નફાને ત્રણેય ભાગીદારો વચ્ચે વહેંચી દીધો. તો મિત્રો, આ રીતે સિમ્પલ વેમાં દાખલાની ગણતરી થશે. મેં તમને કહ્યું તે મુજબ કે આને આ દાખલો છે એ બે રીતે ગણી શકાય, પણ આ સહેલી રીત છે અને ટૂંકમાં પતે એ રીતની છે, એટલે મેં પહેલાં આ ગણાવી. આને આ જ વસ્તુ બીજી રીતે પણ ગણી શકાય. તો હવે આપણે જોઈએ કે આ ઉદાહરણ નંબર 3 બીજી કઈ રીતે ગણી શકાય. તો મિત્રો, ઉદાહરણ નંબર 3માં જે જરૂરી વિગત હતી ધ્યાનમાં રાખવા જેવી તે મેં અહીં રકમમાંથી ઉતારી લીધી છે કે ભાઈ 3 ભાગીદારો છે, નફા નુકસાનનું પ્રમાણ 6:2:3, એટલે ટોટલ કેટલા ભાગ થશે? 11. કમિશન 6600 રૂપિયા અને કમિશનનો દર છે 10%. હવે મિત્રો, બીજી કઈ રીતે ગણી શકાય? તો કે તમારી પાસે કમિશન તૈયાર છે 6600 રૂપિયા, કમિશનનો દર એટલે કે ટકાવારી પણ આપી છે 10%. તમને ખ્યાલ છે કે આ રકમ જે છે એમાં વાક્ય રચનામાં એવું કીધેલું છે કે કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર 10% લેખે કમિશન મળે છે. તો મિત્રો, તમને ખ્યાલ છે કે વાક્ય રચનામાં જ્યારે આ રીતનું હોય ત્યારે આપણે કમિશન શોધવા માટે એક સૂત્ર લખતા હતા કે ભાઈ કમિશન બરાબર પેઢીનો કુલ નફો / કમિશનના ટકા / 100 / કમિશનના ટકા. તો આ જ સૂત્રની મદદથી પણ આપણે જવાબ સુધી પહોંચી શકીએ. તો મિત્રો, સૌથી પહેલા તો હું એ સૂત્ર લખી નાખું છું કે ભાઈ કમિશન બરાબર પેઢીનો કુલ નફો, મિત્રો વેચણી પાત્ર નફો નહીં, પેઢીનો કુલ નફો / કમિશનના ટકા છેદમાં 100 / કમિશનના
ટકા. હવે મિત્રો આ સૂત્રમાંથી જેટલી વિગતો આપેલી છે તેટલી કિંમતો તમે મૂકી દો. તો મિત્રો સૌથી પહેલા તમને કમિશન છે એ અહીંયા તૈયાર આપેલ છે. તો મિત્રો કમિશન જે છે એ આપણને 6600 રૂપિયા તૈયાર આપી દીધેલ છે. તો 6600 રૂપિયા કમિશન. પેઢીનો કુલ નફો આપણી પાસે છે નહીં, તો એને આમ નામ રહેવા દો. તો કુલ નફો ગુણ્યા કમિશનના ટકા, તો ટકાવારી તમને આપેલી છે 10, છેદમાં 100 વત્તા કમિશનના ટકા એટલે 100 વત્તા 10. તો મિત્રો 6600 બરાબર કુલ નફો ગુણ્યા 10 છેદમાં 110. હવે મિત્રો અહીંયા આપણે કુલ નફો જે છે તેને આપણે સૂત્રનો કર્તા બનાવી દઈએ. તો કઈ રીતે લખાશે? તો કે કુલ નફો બરાબર 6600 રૂપિયા ગુણ્યા 110 છેદમાં 10. તો મિત્રો કુલ નફો સાદુરૂપ આપશો એટલે કેટલો જવાબ આવશે? 72,600 રૂપિયા. મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ જે આપણને આંકડો મળ્યો 72,600 રૂપિયા તે શું છે? પેઢીનો કુલ નફો છે. હવે ખાસ ધ્યાનમાં રાખજો, આ પેઢીનો કુલ નફો છે એટલે કે કમિશન ગણ્યા પહેલાનો નફો છે, એટલે હજી આમાંથી કમિશન આપણે બાદ કરવાનું બાકી છે. તો તમે સમજી શકો કે ભાગીદારો વચ્ચે તમે આ પેઢીનો કુલ નફો 72,600 વેચી શકો નહીં, કારણ કે આમાંથી હજી કમિશન બાદ કરવાનું બાકી છે. તો તમને યાદ હશે કે ટાઈપ નંબર 8માં પણ તમને ખ્યાલ હશે કે આપણે કુલ નફામાંથી કમિશન બાદ કરતા હતા પછી જ આપણને વેચણી પાત્ર નફો મળતો હતો. તો અહીંયા એવું જ કંઈક તમારે કરવાનું છે કે પેઢીનો કુલ નફો તમને મળી ગયો 72,600, કમિશનની રકમ તમારી પાસે છે 6600 રૂપિયા, તો તમે આમાંથી કમિશન બાદ કરી નાખો તો તમને શું મળી જશે? તો કે વેચણી પાત્ર નફો. તો હવે એની પછીનો મુદ્દો તો કયો મેળવશું? તો કે વેચણી પાત્ર નફો. તો કે વેચણી પાત્ર નફો કઈ રીતે મળશે તેને આપણે શબ્દોમાં લખી નાખીએ. તો કે પેઢીનો જે કુલ નફો છે તેમાંથી કમિશન આપણે શું કરવાનું રહેશે? બાદ. તો મિત્રો પેઢીનો કુલ નફો આપણે હમણાં મેળવ્યો કે 72,600 રૂપિયા. 72,600 માંથી કમિશન કેટલું છે? 6600 રૂપિયા. તો એ બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે? 66,000 રૂપિયા. તો મિત્રો જુઓ, આપણે જે પહેલી રીત ભણ્યા હતા તેમાં 66,000 રૂપિયા તે વેચણી પાત્ર નફો આવ્યો હતો. અહીંયા પણ વેચણી પાત્ર નફો કેટલો આવી ગયો? 66,000 રૂપિયા. વેચણી પાત્ર નફો મળી જાય એટલે તમને ખ્યાલ છે કે આગળ શું કરવાનું છે? તો કે આ નફાને આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચી દેવાનો છે. તો મિત્રો એની પછીનો ટોપિક તો કે નફાની વેચણી. તો મિત્રો નફાની વેચણી ત્રણેય ભાગીદાર વચ્ચે, એટલે કે પહેલો ભાગીદાર જયેશને મળતો નફો, ત્યારબાદ સુરેશને મળતો નફો અને પંકજને મળતો નફો. તો મિત્રો વેચણી પાત્ર નફો ટોટલ કેટલો? 66,000. એમાંથી જયેશનો હિસ્સો એટલે કે 6, તો ગુણ્યા 6 છેદમાં 11. તો મિત્રો આનો જવાબ કેટલો આવતો હતો? 36,000 રૂપિયા. તેવી જ રીતે બીજા ભાગીદારને કેટલા મળશે? તો કે 66,000, તેમાંથી તેનો હિસ્સો કેટલો? તો કે 2, એટલે ગુણ્યા 2 છેદમાં 11. તો આનો જવાબ કેટલો આવશે? 12,000 રૂપિયા નફો. જ્યારે ત્રીજા ભાગીદારને કેટલા મળશે? તો કે 66,000 ગુણ્યા પંકજનો હિસ્સો એટલે કે 3, એટલે ગુણ્યા 3 છેદમાં 11. તો આનો હિસ્સો કેટલો આવશે? 18,000 રૂપિયા. તો મિત્રો તમે જોશો કે પહેલી રીત અને બીજી રીતમાં જવાબ સેમ જ આવે છે. બેમાંથી તમને જે ટાઈપ ફાવે તે રીતે તમે દાખલો ગણી શકો. અમુક વખતે એવું બને કે ત્રિરાશિ બનાવતા ન આવડે કે કઈ ડિટેલ લઈને આપણે ગણવાનું છે તે ન ખ્યાલ આવે, તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે જવાબ સુધી પહોંચી શકો. તો મિત્રો ઉદાહરણ 3 જે છે તે મેં તમને બે રીતે સમજાવી દીધું, પણ મને પહેલી રીત જે છે તે વધારે ઇફેક્ટિવ લાગે છે, ટૂંકમાં પતી જાય એ રીતની છે. તો તેના પર તમે ખાસ ધ્યાન દ્યોજો.
હવે મિત્રો આપણે જોયું ઉદાહરણ નંબર 3 જે ચોપડીમાં એક જ સમ છે તો હવે આપણે જોઈએ પ્રેક્ટિસ માટેનો પણ એક સમ તો મિત્રો પ્રેક્ટિસ માટેની રકમ તમારી સામે છે એ બી અને સી 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે નફા નુકસાનનું પ્રમાણ તમને આપી દીધેલું છે જેમાં બીને તેનું કમિશન ગણ્યા પછીના નફાના 5% કમિશન મળે છે જો બીને રૂપિયા 8000 કમિશન મળતું હોય તો સીના ભાગનો નફો શોધો મિત્રો રકમમાં શું માંગ્યું છે તેના પર તમે ખાસ ધ્યાન દેજો અહીંયા ત્રણેય ભાગીદારને કેટલો કેટલો નફો મળે છે તે નથી શોધવાનું ફક્ત તમારી પાસે શું માંગ્યું છે તો કે ભાઈ સીને ખાલી કેટલો નફો મળશે તે જ તમારે કહેવાનું છે તો મિત્રો કોઈ પણ બી ભાગીદારને કેટલો નફો મળશે તેનો આધાર કોના ઉપર રહેલો છે તો કે વેચણી પાત્ર નફા ઉપર એટલે અહીંયા રકમમાં તમને કમિશન ડિરેક્ટલી આપી દીધેલું છે તો એના ઉપરથી આપણે કમિશન ઉપરથી આપણે વેચણી પાત્ર નફો શોધીશું તો સૌથી પહેલાં તો જે કાંઈ ડિટેલ આપેલી છે તે હું અહીં ઉતારી લઉં છું તો કે ત્રણ ભાગીદારો રહેલા છે એ બી અને સી ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ તો કે 3:2 હવે મિત્રો ટોટલ કેટલા ભાગ થશે તો કે 6 અને કમિશન 8000 રૂપિયા કમિશનનો દર તો કે 5%. હવે મિત્રો આપણે સૌથી પહેલાં વેચણી પાત્ર નફો શોધવાનો છે તેથી ત્રિરાશિ મૂકીને આપણે વેચણી પાત્ર નફો શોધવાનો રહેશે હવે વેચણી પાત્ર નફો આપણે સૌથી પહેલાં 100 રૂપિયા ધારીને આગળ વધીશું તો મિત્રો સૌથી પહેલાં આપણે વિધાન લખી લઈએ તે માટે વેચણી પાત્ર નફાની ગણતરી ધારો કે જો વેચણી પાત્ર નફો ₹100 હોય તો કમિશન મિત્રો તમને ખ્યાલ છે કે વેચણી પાત્ર નફો જે હોય એના સીધા ટકા કાઢવાથી આપણને કમિશન મળી જાય તો કમિશનનો દર છે 5%. તો જો વેચણી પાત્ર નફો 100 રૂપિયા હોય તો 100 રૂપિયાના 5% એટલે કેટલા રૂપિયા થશે ₹5 તો આપણી પાસે કમિશન છે તો ₹8000 કમિશન હોય તો વેચણી પાત્ર નફો કેટલો થશે આ જ વિગતને આપણે ત્રિરાશિમાં મૂકવાની રહેશે કઈ કઈ વિગત તો કે વેચણી પાત્ર નફો અને કમિશન તો મિત્રો 100 રૂપિયા આપણે વેચણી પાત્ર નફો ધાર્યો હતો તો જો વેચણી પાત્ર નફો 100 રૂપિયા હોય તો 5% લેખે કેટલું કમિશન આવતું હતું તો કે 5 રૂપિયા તો જો 8000 રૂપિયા કમિશન હોય 8000 રૂપિયા કમિશન હોય તો વેચણી પાત્ર નફો કેટલો તો મિત્રો તમે ક્રોસ ગુણાકાર કરશો તો કઈ રીતે લખાશે 100 × 8000/5 તો મિત્રો આનો જવાબ કેટલો આવશે 160000 રૂપિયા તો મિત્રો આ જે મળ્યું 160000 રૂપિયા તેને શું કહેવાશે તો કે વેચણી પાત્ર નફો હવે તમને ખ્યાલ છે વેચણી પાત્ર નફો મળી જાય એટલે આ એવો નફો છે કે જે હવે તમે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચી શકો તો આની પછીનો ટોપિક કયો રહેશે તો કે નફાની વેચણી તો મિત્રો અહીંયા આપણને નફાની વેચણી ત્રણેય ભાગીદાર વચ્ચે કરવાની નથી કારણ કે રકમમાં ફક્ત તમને એમ માંગ્યું છે કે સીના ભાગનો નફો શોધો તો ફક્ત આપણે અહીં કઈ વિગત મેળવીશું તો કે સીને મળતો નફો હવે સીને કેટલા રૂપિયા નફો મળશે તો કે પેઢીનો વેચણી પાત્ર નફો કેટલો છે ટોટલ તો કે 160000 રૂપિયા નફો એમાંથી સીને કેટલો નફો મળશે તો કે સીનો હિસ્સો કેટલો છે 1 એટલે × 1/6 મિત્રો અહીં સાદરૂપ આપશો એટલે જવાબ કેટલો આવશે 26667 રૂપિયા
તો મિત્રો સૌથી પહેલા તમે કેલ્સીમાં કરશો એટલે 26,666 પોઈન્ટ સમથિંગ આવશે, એટલે એને તમે પૂર્ણાંકમાં ફેરવીશો એટલે 26,667 રૂપિયા, આ આપણો થયો ફાઇનલ જવાબ. અહીંયા એવું પણ માગી શકે કે ત્રણેય ભાગીદારને કેટલો નફો મળશે, તો એ મુજબ તમારે ગણતરી કરવાની રહેશે. તો મિત્રો આ જે મેં રકમમાં તમને પહેલી રીતથી દાખલો ગણાવ્યો, આને આ જ રકમમાં તમને મેં જે બીજી રીત શીખવાડી તે મુજબ પણ તમે એકવાર સોલ્વ કરી લ્યો, જવાબ આ જ આવશે. તો મિત્રો આપણે એક ચોપડીનો દાખલો જોયો અને એક પ્રેક્ટિસ માટેનો દાખલો જોયો. હવે મિત્રો બે દાખલા તે આપણે આમાં ભણવાના છે અને હોમવર્કમાં પણ હું તમને એક સમ આપવાનો છું. હવે મિત્રો ચોપડીમાં સ્વાધ્યાયમાં એક દાખલો એવો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 4, કે જેનો સમાવેશ આપણે એક પણ ટાઈપમાં ન કરી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે એ જોઈ લઈએ, દાખલો સાવ સહેલો છે, તેમાં કાંઈ કરવાનું નથી, ફક્ત નફાની વહેંચણી જ કરવાની છે. તો આપણે જોઈ લઈએ દાખલા નંબર 4 એની રકમ. તો મિત્રો આ રકમ છે સ્વાધ્યાયના દાખલા નંબર 4ની, જેનો આપણે આમાંથી એક પણ ટાઈપમાં જે કાંઈ પણ ભી આપણે 10 ટાઈપ ભણ્યા અને હજી એક ટાઈપ આપણે ભણાવવાની છે, એ 11-11 ટાઈપમાં આનો સમાવેશ આપણે કરતા નથી, કારણ કે આ સૌથી સહેલો દાખલો છે, ફક્ત તમારે નફાની વહેંચણી જ કરવાની છે. તો આપણે જોઈ લઈએ રકમ. તો કે રાજકુમાર કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો રૂપિયા 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો, એટલે ત્રણેય ભાગીદારને કેટલો કેટલો નફો મળશે તે આપણી પાસે માગ્યું છે. તો મિત્રો સાવ સિમ્પલ વસ્તુ છે, તમને નફો પણ આપી દીધો છે, ફક્ત તમારે આ નફો ત્રણેય ભાગીદાર વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનો છે. તો મિત્રો જે કાંઈ ડિટેલ આપેલી છે તે સૌથી પહેલાં હું લખી લઉં છું. તો કે ત્રણ ભાગીદારો રહેલા છે, રાજકુમાર, કૌશિક અને શર્મા. ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ શું છે? તો કે 15:10:9. મિત્રો ત્રણેયના ભાગનો સરવાળો કરો એટલે કેટલા આવશે? 15, 10, 25, 9, 34 ભાગ ટોટલ થશે. ત્યારબાદ તમને પેઢીનો કુલ નફો આપી દીધેલ છે, કેટલા રૂપિયા છે? 68,000 રૂપિયા. તો ફક્ત તમારે ત્રણેય ભાગીદાર વચ્ચે નફાની વહેંચણી જ કરવાની રહેશે. તો નફાની વહેંચણી ત્રણેય ભાગીદારના નામ લખી લઉં છું. રાજકુમારને મળતો નફો 68,000 તો મિત્રો ત્રણેય ભાગીદાર વચ્ચે આપણે નફાની વહેંચણી કરીએ. તો કે સૌથી પહેલો ભાગીદાર રાજકુમાર, તો કે પેઢીનો કુલ નફો કેટલો છે ટોટલ? તો કે 68,000 રૂપિયા. એમાંથી રાજકુમારનો હિસ્સો કેટલો? તો કે 15, એટલે ×15/34. તો મિત્રો અહીંયા તમે સાદુરૂપ આપશો એટલે જવાબ કેટલો આવશે? 30,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો કૌશિકને મળતો નફો, તો કે પેઢીનો કુલ નફો કેટલો? 68,000. એમાંથી કૌશિકનો હિસ્સો કેટલો? તો કે 10, એટલે ×10/34. તો મિત્રો આનો જવાબ કેટલો આવશે? 20,000 રૂપિયા. ત્યારબાદ શર્માને મળતો નફો, તો કે પેઢીનો કુલ નફો 68,000 × શર્માનો હિસ્સો કેટલો થશે? 9, એટલે ×9 કેટલા? ટોટલ ભાગ એટલે કે 34. તો મિત્રો આનો જવાબ કેટલો આવશે? 18,000 રૂપિયા. તો મિત્રો આ રીતે સાવ સિમ્પલ દાખલો, તો ફક્ત તમારે નફાની વહેંચણી ત્રણેય ભાગીદારો વચ્ચે કરવાની રહેતી હતી. તો મિત્રો આપણે આજે ભણ્યા ત્રણ દાખલા અને ટાઈપ નંબર 10. તો મિત્રો ખાસ તમે આની પ્રેક્ટિસ પણ કરજો. યસ મિત્રો, તો આપણે ભણી ચૂક્યા છે ટાઈપ નંબર 10 અને આ ટાઈપ નંબર 10 ને રિલેટેડ જે કાંઈ પણ બે દાખલા હતા તેની પણ આપણે સમજૂતી મેળવી. મિત્રો વ્યવસ્થિત રીતે જે રીતે મેં લખાણ કર્યું છે તે મુજબ તમે ફેરબુકમાં ઉતારી લેજો તથા દાખલા પણ ઉતારી લેજો. પ્રેક્ટિસ માટે પણ હું તમને દાખલો હોમવર્કમાં આપીશ. મિત્રો બીજી એક ખાસ વાત કે આપણે ટોટલ અત્યાર સુધી 10 ટાઈપ ભણી ચૂક્યા છીએ,
હવે એક ટાઇપ માત્ર બાકી રહે છે. તો મિત્રો ટાઇપ નંબર 11 આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. પરંતુ જેટલી બી ટાઇપ ચાલી અને ખાસ કરીને કમિશનમાં ત્રણ પ્રકારની ટાઇપ આપણે ચલાવી છે તો એમાં પણ તમે મહત્તમ પ્રેક્ટિસ કરજો. તો મિત્રો આજના લેક્ચરમાં અહીંયા, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી ટાઇપ સાથે એટલે કે ટાઇપ નંબર 11 સાથે ફરી મળીશું. થેન્ક યુ.